બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું રોહિત પરમાર આપ સૌનું ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી હાર્દિક સ્વાગત કરીશું આજે આપણે અભ્યાસ કરીશું બેચલર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર બ્લીસ વન ઝીરો સેવનના યુનિટ નંબર સોળનું યુનિટ નંબર સોળનું કે જેનું નામ છે નેટવર્ક એપ્લિકેશન વાયરસ અને સિક્યોરિટી એકમ સોળમાં અભ્યાસ કરીશું જેમાં સમાવેશ થશે નેટવર્ક એપ્લિકેશન અને નેટવર્ક એપ્લિકેશનના ઉદાહરણો વિશે ત્યારબાદ વાયરસ વિશે વાયરસના ઇતિહાસ વિશે વાયરસના ચેપ ચિહ્નો વિશે એટલે કે વાયરસથી કોમ્પ્યુટર સંક્રમિત થાય તો તેના ચિહ્નો કયા કયા હોઈ શકે ત્યારબાદ છે નુકસાનકારક સોફ્ટવેર વિશે તેના પ્રકારો વિશે અને ત્યારબાદ વાયરસ ચેપથી બચવાના ઉપાયો વિશે તો આપણે જોઈએ કે આ એકમમાં નેટવર્ક એપ્લિકેશન શું છે અને તેના ઉદાહરણો શું છે તો નેટવર્ક એપ્લિકેશન એ એક સોફ્ટવેર પ્રોગ્રામ છે જે કોમ્પ્યુટર નેટવર્ક પર ચલાવવામાં અને નેટવર્ક વપરાશકર્તાઓને ચોક્કસ કાર્ય અથવા સેવા પ્રદાન કરવા માટે રચાયેલ હોય છે નેટવર્ક એપ્લિકેશનો સામાન્ય રીતે નેટવર્ક પરના અન્ય કોમ્પ્યુટરો સાથે વાતચીત કરવા માટે તેમના ઈચ્છિત કાર્ય કરવા માટે રચાયેલ હોય છે આ સંચાર વિવિધ નેટવર્ક પ્રોટોકોલનો ઉપયોગ કરીને થઈ શકે છે જેમ કે ટીસીપી આઈપી એચ એફટીપી અને અન્ય પ્રોટોકોલ જેવા કે ઈમેલ માટે વપરાય છે એસએમટીપી વગેરે પ્રોટોકોલ આ નેટવર્ક એપ્લિકેશન એવી રીતે રચાયેલા હોય છે કે બે કરતાં વધારે નેટવર્ક જ્યારે ક્લાયન્ટ એકબીજા સાથે વાત કરે છે ત્યારે આ એપ્લિકેશનમાં સામાન્ય પ્રોટોકોલનો ઉપયોગ કરીને એકબીજા સાથે વાતચીત કરી શકે છે એકબીજાને સંદેશો મોકલી શકે છે અને બીજા કાર્યો કરી શકે છે હવે ત્યારબાદ વાત કરીએ નેટવર્ક એપ્લિકેશનના ઉદાહરણો વિશે તો નેટવર્ક એપ્લિકેશનમાં ઈમેલનો સમાવેશ થાય છે વેબ બ્રાઉઝરનો સમાવેશ થાય છે ઇમેલ દ્વારા આપણે એકબીજા ક્લાયન્ટને ઈમેલ મોકલી શકીએ છીએ જેમાં સર્વિસ પ્રોવાઈડર તરીકે ગૂગલ યાહુ રેડીપ વગેરે ઈમેલ પ્રોવાઈડરો ઉપલબ્ધ છે વેબ બ્રાઉઝરમાં અત્યારે પ્રખ્યાત ક્રોમ બ્રાઉઝર ઉપલબ્ધ છે ત્યારબાદ છે ઇન્સ્ટન્ટ મેસેજિંગ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનોનો ઉપયોગ કરીને આપણે ઇન્સ્ટન્ટ મેસેજ મોકલી શકીએ છીએ જે જેમ કે છે વોટ્સઅપ ટેલિગ્રામ વગેરે ત્યારબાદ છે દૂરસ્થ લોગિંગ જેમ કે ટેલનેટ અને એસએસએચ આ ટેલનેટ અને એસએસએચનો ઉપયોગ રિમોટ લોગિંગ દ્વારા એક કોમ જગ્યાએથી બીજી જગ્યા પરના કોમ્પ્યુટરને ઓપરેટ કરવા અને રિમોટલી કોમ્યુનિકેશન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારબાદ છે પી ફાઇલ શેરિંગ અને છે એફટીપી આ ફાઇલ સેરિંગ અને એફટીપીનો ઉપયોગ એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરમાં ફાઇલ ટ્રાન્સફર કરવા માટે થાય છે ત્યારબાદ છે મલ્ટીયુઝર નેટવર્ક એટલે કે મલ્ટી પ્રોગ્રામિંગ માટે એક જ નેટવર્કમાં એક જ એપ્લિકેશન ઉપર વ એક કરતાં વધારે ક્લાયન્ટ કાર્ય કરી શકે છે ત્યારબાદ છે સ્ટોર કરેલી વિડીયો ક્લિપ્સનું પ્રસારણ એટલે કે આપણી પાસે કોઈ વિડીયો ક્લિપ છે તે તેનો યુટ્યુબ કે વગેરે ચેનલો અથવા બ્રાઉઝર વડે આપણે આઈપી વડે તેનું સ્ટ્રીમિંગ કરી શકીએ છીએ ત્યારબાદ છે ઇન્ટરનેટ ફોન પહેલાંના જમાનામાં એના અત્યારે પણ પહેલાં આપણે સ્કાયપીમાં વીઓઆઈપીનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ ફોન કરી શકતા હતા તે એક નેટવર્ક એપ્લિકેશનનું ઉદાહરણ છે ત્યારબાદ છે રિયલ ટાઈમ વિડીયો કોન્ફરન્સિંગ એટલે કે અત્યારે આપણે પ્રચલિત ઝૂમ મીટિંગ ગૂગલ મીટિંગ કરીએ છીએ એ પણ એક નેટવર્ક એપ્લિકેશનનું ઉદાહરણ છે ત્યારબાદ જોઈએ કે વાયરસ વાયરસ શું છે તેના પ્રકાર શું છે અને તે કોમ્પ્યુટરને કઈ રીતે સંક્રમિત કરે છે તો કોમ્પ્યુટર વાયરસ એક પ્રકારનો દૂષિત સોફ્ટવેર પ્રોગ્રામ છે જે પોતાની નકલ કરી શકે છે અને એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરમાં ફેલાય છે તે ઘણીવાર ચેપગ્રસ્ત કોમ્પ્યુટર સિસ્ટમને નુકસાન પહોંચાડવા અથવા વપરાશકર્તા પાસેથી સંવેદનશીલ માહિતીની ચોરી કરવા માટે રચાયેલ હોય છે દાખલા તરીકે ઉપભોક્તાએ તેને નેટવર્ક અથવા ઇન્ટરનેટ વડે મોકલે છે અથવા રિમૂવલ માધ્યમ દ્વારા જેમ કે ફ્લોપી ડિસ્ક સીડી ડીવીડી અથવા યુએસબી ડ્રાઈવ દ્વારા પહોંચાડી શકે છે કોમ્પ્યુટર વાયરસ વિવિધ માધ્યમો દ્વારા ફેલાય છે જેમ કે ઇમેલ જોડાણો ચેપગ્રસ્ત સોફ્ટવેર ડાઉનલોડ્સ અથવા નેટવર્ક કનેક્શન દ્વારા પણ એટલે કે કોમ્પ્યુટર વાયરસ એક સોફ્ટવેર પ્રોગ્રામ છે જે કોઈ પણ હેકરે અથવા કોઈ બીજા ક્લાયન્ટે બીજા કોઈ ક્લાયન્ટની વ્યક્તિગત માહિતી ચોરી કરવા અથવા તેના સિસ્ટમને નુકસાન પહોંચાડવા કાં તો કોઈ સર્વરને નુકસાન પહોંચાડવા એક કોડ બનાવેલો હોય છે જે સોફ્ટવેર સ્વરૂપે સોફ્ટવેર પ્રોગ્રામ સ્વરૂપે હોય છે જે એકવાર એક્ઝિક્યુટેબલ થયા બાદ આપોઆપ તેનું રૂપાંતર ચાલુ રહે છે એટલે કે મલ્ટી કોપી બનાવવાનું તે જાતે જ શરૂ કરી દે છે અને કોમ્પ્યુટરને નુકસાન પહોંચાડે છે ઘણીવાર તે આપણા ફાઇલ કે ડોક ફાઇલ હોય કાં તો એમએસ ઓફિસની કોઈ ફાઇલ હોય તેને ઇન્ક્રિપ્ટેડ કરી દે છે અથવા તો ડિસ્ટ્રોય કરી નાખે છે અથવા તો તેને ડિલીટ પણ કરી નાખે છે આ વાયરસ જ્યારે આપણે રિમૂવલ માધ્યમો જેવી કે ફ્લોપી ડિસ્ક સીડી ડીવીડી ઉપયોગ કરીએ છીએ અત્યારે તો યુએસબી દ્વારા આ વાયરસ વધારે ફેલાય છે કે એક સંક્રમિત કોમ્પ્યુટર હોય એમાં આપણે યુએસબી નો ઉપયોગ કર્યો હોય તો યુએસબી ની ફાઇલો યુએસ યુએસ દ્વારા પેન માં આ ફાઇલોમાં વાયરસ પહોંચી જાય છે ત્યારે પેન માં આ વાયરસ બીજે કોઈ કોમ્પ્યુટરમાં ઓપરેટ કરીએ છીએ પેન ત્યારે તે બીજા કોમ્પ્યુટરમાં પણ સંક્રમણ ફેલાવી દે છે આ પ્રકારે વાયરસનું સ્પ્રેડ ચાલુ રહે છે જો એકવાર કોમ્પ્યુટર સંક્રમિત થઈ જાય પછી વાયરસ વિવિધ દૂષિત પ્રવૃત્તિઓ ચલાવી શકે છે જેમ કે ફાઇલો કાઢી નાખવી વ્યક્તિગત માહિતી ચોરી કરવી અથવા સમાન નેટવર્ક પરના અન્ય કોમ્પ્યુટરમાં ફેલાવવું સમાન કોમ્પ્યુટરના એટલે કે એક જ નેટવર્કમાં અલગ અલગ કોમ્પ્યુટરો હોય તો તેમાં પણ નેટવર્ક દ્વારા વાયરસ ફેલાઈ શકે છે આપણે આ ચેપ્ટરમાં વાયરસના મુખ્ય ત્રણ પ્રકાર આપવામાં આવેલા છે જે આ મુજબ છે એક છે બૂટ સેક્ટર વાયરસ બીજો છે મેક્રો વાયરસ અને થર્ડ છે ઇમેઇલ વાયરસ હવે આ વાયરસ વિશે આપણે માહિતી મેળવીએ તો પહેલો છે બૂટ સેક્ટર વાયરસ બૂટ સેક્ટર વાયરસ હાર્ડડિસ્ક તેમજ કોમ્પ્યુટર ચાલુ કરવા માટે વપરાતા ફ્લોપી પેનડ્રાઈવ જેવા સેકન્ડરી સ્ટોરેજના મુખ્ય ગણાતા બુટ રેકોર્ડને નુકસાન કરે છે આ વાયરસ કોમ્પ્યુટર ચાલુ થતાં જ તેનો અમલ થઈ કોમ્પ્યુટરને ચાલુ થતું જ અટકાવી દે છે એટલે આ વાયરસ ફાઇલને નુકસાન તો પહોંચાડે છે પરંતુ તે બૂટ સેક્ટરમાં એટલે કે આપણે કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ હોય તેને ચાલુ કરવા માટે પહેલાં બૂટ બુટેબલ એક પ્રોગ્રામ હોય છે દરેક કોમ્પ્યુટરમાં તેમાં આ વાયરસ ફેલાઈ જાય છે અને તેને સંક્રમિત કરી નાખે છે અને તેના કોડને બદલી નાખે છે એટલે કે ચાલુ થતાં પહેલાં જ આ વાયરસ એક્ટિવ થઈ જાય છે અને આપણે જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારે આપણા કોમ્પ્યુટરમાં કોઈ એન્ટી વાયરસ હોય તો તેને પણ ખબર પડતી નથી કે બૂટ સેક્ટરમાં વાયરસ ફેલાઈ ચૂક્યો છે બૂટ સેક્ટર વાયરસ કોમ્પ્યુટરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે કારણ કે તેમની પાસે ઝડપથી ફેલાવાની અને જટિલ સિસ્ટમ ફાઇલો સહિત બહુવિધ ફાઇલોને સંક્રમિત કરવાની ક્ષમતા હોય છે તેમને દૂર કરવું પણ મુશ્કેલ હોય છે કારણ કે આ વાયરસ કોડ હાર્ડ ડ્રાઇવના બૂટ સેક્ટરમાં સંગ્રહિત છે જે સામાન્ય રીતે પ્રમાણભૂત એન્ટીવાયરસ સોફ્ટવેર દ્વારા એક્સેસિબલ નથી હોતા એટલે કે આપણે જ્યારે કોઈ સિસ્ટમમાં ઓએસ હોય ઓપરેટિંગ સિસ્ટમ કે વિન્ડોઝ ગણી લો તેમાં આપણે એન્ટી વાયરસ નાખીએ છીએ ક્યુ ખીલ કે ગમે તે તો તે ઓપરેટિંગ સિસ્ટમમાં જે પ્રોગ્રામો હોય એમાં સંક્રમિત વાયરસનો માહિતી મેળવી શકશે પણ બૂટ સેક્ટરમાં કોઈ વાયરસ છે તેની માહિતી મેળવી શકતો નથી એટલે કે આ વાયરસ બૂટ સેક્ટરમાં ફેલાઈ ગયો તો આપણને ખબર પડતી નથી અને આખી સિસ્ટમને આપણે ફોર્મેટ કરવી પડે છે બીજો છે મેક્રો વાયરસ આ વાયરસ એક સ્ક્રિપ્ટ છે જે પોતાની ટેમ્પલેટ કે ફાઇલ સાથે જોડી દે છે અને એ ફાઇલ ઓપન કરતાં જ એનો અમલ કરવાનું શરૂ કરી દે છે દાખલા તરીકે વર્ડ ફાઇલમાં ન જોતા શબ્દો ઉમેરી દે છે કે આ વાયરસ એક માઇક્રો વાયરસ તરીકે એક માઇક્રોસ્ક્રિપ્ટ તરીકે લખેલો હોય છે જે સામાન્ય રીતે આપણે એમએસ ઓફિસના પ્રોગ્રામનો ઉપયોગ કરતા હોઈએ છીએ તેની ફાઇલો ડોક ફાઇલ છે એમ એક્સેલ ફાઇલ છે એમાં જે માઇક્રો કોડ હોય તેવા જ કોડમાં આ વાયરસની સ્ક્રિપ્ટ હોય છે અને એ આ વાયરસ આપણને ખબર ન પડે એ રીતે એ વાય વર્ડ ફાઇલને ઉપર કરતાં જ તેમાં ફેલાઈ જાય છે અને વર્ડ ફાઇલમાં ન જોતા શબ્દો ઉમેરી દે છે અને ક્યારેક આપણને કામ પણ કરવા દેતું નથી અથવા ફાઇલમાં નવો કંઈ ઉમેરો કરવો હોય તો પણ કરવા દેતું નથી અને ઘણી વખત વર્ડ ફાઇલ આપણે એક્સેસ પણ કરી શકતા નથી ત્રીજો છે ઈમેલ વાયરસ ઈમેલ વાયરસ સંદેશાની આજુબાજુ ફર્યા કરે છે અને એડ્રેસ બુકમાંથી સરનામા લઈ જાતે જ ઈમેલ મોકલે છે અને એકમાંથી બીજા કોમ્પ્યુટરમાં પોતાનો ફેલાવો કરે છે ઈમેલ વાયરસ એક પ્રકારનો વાયરસ છે જે ઇમેલ એડ્રેસમાં એટલે કે આપણા એડ્રેસમાં જે પણ એડ્રેસો સેવ હોય તેના સરનામાં જાતે જ કોપી કરીને અનઅનવોન્ટેડ અનવોન્ટેડ મેસેજ ઓટોમેટિકલી સેન્ડ કરી દે છે અને ઘણી વખત ઈમેલના જોડાણો જ્યારે કોઈ આપણને અનવોન્ટેડ ઈમેલ મોકલે છે તેની સાથે એક ફાઇલ પણ મોકલે છે આ ફાઇલ ઉપર ક્લિક કરતાં જ આવા વાયરસો આપણા કોમ્પ્યુટરમાં ફેલાઈ જાય છે અને આપણી સિસ્ટમ કોમ્પ્યુટર સિસ્ટમને નુકસાન પહોંચાડે છે ત્યારબાદ જોઈએ વાયરસનો ઇતિહાસ તો સૌ પ્રથમ બીબીએન ટેકનોલોજીસના એન્જિનિયર રોબર્ટ થોમસે જે બોબ થોમસ તરીકે પણ ઓળખાય છે તેમણે વર્ષ ઓગણીસો એકોતેરમાં પ્રથમ કોમ્પ્યુટર વાયરસનો આવિષ્કાર કર્યો હતો આ વાયરસને ક્રિપર વાયરસ નામ આપવામાં આવ્યું હતું થોમસ દ્વારા હાથ ધરાવવામાં આવેલ પ્રાયોગિક પ્રોગ્રામમાં કોમ્પ્યુટર સ્ક્રીન પર સંદેશ પ્રદર્શિત કરાયેલ જે આ મુજબ છે હું ક્રિપર છું જો તમે મને પકડી શકો તો પકડો તે વખતે ઇંગ્લિશમાં હતું કે આઈ એમ ધ ક્રિપર કેચ મી ઇફ યુ કેન આ પ્રકારે સૌપ્રથમ વાયરસને વાયરસની ક્રિપર નામ વાયરસ નામ આપવામાં આવ્યું હતું જે રોબર્ટ થોમસ દ્વારા શોધાયેલ હતો ત્યારબાદ જોઈએ કે કોમ્પ્યુટર વાયરસના ઇતિહાસમાં સંભવિત સૌપ્રથમ મોટો વાયરસ ક્લોનર હતો આ વાયરસ ફ્લોપીડિસ્ક દ્વારા એપલ ઓપરેટિંગ સિસ્ટમોને ચેપ લગાવતો હતો જે ઈસવીસન ઓગણીસો બ્યાસીમાં રિચાર્જ કેન્ટાએ કિશોર વયે આ વાયરસ વિકસિત કર્યો હતો કોમ્પ્યુટર વાયરસને એક મજાક તરીકે ડિઝાઇન કરવામાં આવ્યા હોવા છતાં તે પણ સમજાવ્યું કે કેવી રીતે દૂષિત પ્રોગ્રામ કોમ્પ્યુટરની મેમરીમાં ઇન્સ્ટોલ કરી શકાય છે અને વપરાશકર્તાઓને તે ચેપી પ્રોગ્રામને દૂર કરતાં અટકાવી શકે છે એટલે કે આ કોમ્પ્યુટર વાયરસ ચેપ લગાવતો હતો ઓપરેટિંગ સિસ્ટમને અને રમુજી મેસેજ એપલ ઓપરેટિંગ સિસ્ટમમાં પ્રદર્શિત થતા હતા તે પ્રમાણે આપણને જાણવા મળ્યું કે આવી રીતે પ્રોગ્રામ દ્વારા વાયરસ દ્વારા પ્રોગ્રા કોમ્પ્યુટરના પ્રોગ્રામને દૂષિત કરી શકાય છે અને તેના યુઝર યુઝરવાય એમને પણ કાર્ય કરતાં અટકાવી શકાય છે ત્યારબાદ જોઈએ કે ઓગણીસો ત્યાંસીમાં ફ્રેડ કોહને કોમ્પ્યુટર વાયરસ થિયરી અને પ્રયોગ નામના એક શૈક્ષણિક પેપર લખવાનો પ્રયાસ કર્યો હતો જેમાં દૂષિત કાર્યક્રમો વિશે વિગતો આપી હતી એટલે કોમ્પ્યુટરમાં દૂષિત પ્રોગ્રામો વિશે ત્યારબાદ કોમ્પ્યુટર વાયરસ સૌપ્રથમ પ્રથમ શબ્દ અમલમાં આવ્યો હતો ત્યારબાદ જોઈએ કે વાયરસ ચેપના ચિહ્નો એટલે કે આપણા કોમ્પ્યુટરમાં વાયરસ ફેલાયો છે કે નહીં તે ઘણા ચિહ્નોથી કોમ્પ્યુટરના કાર્યપ્રણાલીના ઘણા ચિહ્નોથી આપણને ખબર પડી શકે છે કે આપણો કોમ્પ્યુટરમાં વાયરસથી સંક્રમિત થયેલ છે જે આ મુજબ છે સિસ્ટમની ધીમી કામગીરી ઘણી વખત ઓપરેટિંગ સિસ્ટમ ધીમી રીતે કામ કરે છે કે કોઈ એ ફાઇલ આપણે ઓપન કરી એ ડબલ ક્લિક વડે તો તે થોડી વાર રહીને ઓપન થાય છે તરત એક્ઝિક્યુટ થતી નથી તે પરથી પણ આપણને ખબર પડી શકે છે કે કોમ્પ્યુટર વાયરસથી સંક્રમિત છે ઘણી વખત આપણે એવા એપ્લિકેશનો પ્રોગ્રામ હોય છે જે એની એક્ઝિક્યુટ જ થતા નથી અને આખું કોમ્પ્યુટર રિબૂટ કરવું પડે છે ત્યારબાદ તે એક્ઝિક્યુટ થાય છે આ પ્રકારની માહિતી વડે આપણે જાણી શકીએ છીએ કે કોમ્પ કોમ્પ્યુટર સંક્રમિત થયેલ છે ત્યારબાદ જોઈએ એક કોમ્પ્યુટર સ્ક્રીન પર બિનજરૂરી માહિતી વારંવાર પ્રદર્શિત કરે છે તો કોઈ કોમ્પ્યુટર વાયરસથી સંક્રમિત થયેલું હોય તો ઘણી વખત આપણે કાર્ય કરતા હોઈએ તો બિનજરૂરી પોપઅપ આવી જાય છે સિસ્ટમ થર્ટી ટુમાં એરર છે કાં તો કોઈ બીજી કોઈ પોપઅપ આવી જાય છે જેમાં લખેલું હોય છે કે પ્રોગ્રામ નોટ એક્ઝ્યુટ એક્ઝિક્યુટેબલ આ પ્રકારની બિનજરૂરી માહિતી વારંવાર પ્રદર્શિત પ્રદર્શિત થતી રહે છે ઘણીવાર ઘણા પ્રોગ્રામો આપોઆપ ઓપન થઈ જાય છે આપણે ઓપન કરતા હોતા નથી તો પણ તે પરથી પણ આપણે માહિતગાર થઈ શકે છે કે કોમ્પ્યુટર વાયરસથી સંક્રમિત છે ત્યારબાદ જોઈએ કે અમુક કાર્યક્રમો તેમની પોતાની રીતે કામ કરવા લાગે છે કે ઘણીવાર આપણે ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે સ્ટાર્ટ કરીએ છીએ જ્યારે બિનજરૂરી પ્રોગ્રામો એવા હોય છે જે ઓટોમેટિક એક્ટિવ થઈ જાય છે સ્ટાર્ટઅપ પ્રોગ્રામ વખતે જે આપણે ઇન્સ્ટોલ પણ કરેલા હોતા નથી જેને આપણે ઓપન પણ કરેલા હોતા નથી ત્યારબાદ એ ફાઇલ તેમના પોતાના જેવી જ નવી ફાઇલો અથવા પ્રોગ્રામ્સ કોમ્પ્યુટરમાં બનાવી દે છે ઘણીવાર કોમ્પ્યુટર સંક્રમિત થયેલું હોય વાયરસથી તો પોતાની ડુપ્લિકેટ ફાઇલો બનાવ્યા કરે છે અને પો કોમ્પ્યુટર પ્રોગ્રામ હોય છે એને પણ નુકસાન પહોંચાડે છે ત્યારબાદ એ ફાઇલો ફોલ્ડરો અથવા પ્રોગ્રામ્સ ડિલીટ અથવા દૂષિત થઈ ગયા હોય છે એટલે આપણે પહેલાં જ વાત કરીએ કે કોઈ કોમ્પ્યુટર સંક્રમિત થયેલું હોય તો તેમાં રહેલી ફાઇલો ફોલ્ડરો પ્રોગ્રામ્સ ઓટોમેટિક ડિલીટ થઈ જાય છે અને વાયરસ દ્વારા પ્રોગ્રામ કરેલા એપ્લિકેશનો આપોઆપ આપણા કોમ્પ્યુટરમાં પણ ઇન્સ્ટોલ ઘણી વખત થઈ ગયેલા હોય છે હાર્ડ ડ્રાઈવનો અવાજ કરો આ પણ એક સંકેત છે કે આપણે કોમ્પ્યુટરમાં વાયરસ દ્વારા સંક્રમિત થયેલું છે હવે વાત કરીએ કે નુકસાનકારક સોફ્ટવેર કે આપણે વાત કરીએ આગળ કે વાયરસ વાયરસ એ કોમ્પ્યુટર સોફ્ટવેર પ્રોગ્રામ છે જે પોતાની જાતે જ પોતાની ફાઇલો બનાવે છે ડુપ્લિકેટ ફાઇલો અને એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટર અથવા નેટવર્ક દ્વારા બીજા બીજા કોમ્પ્યુટર પર ફેલાવો થતો રહે છે પરંતુ આ બીજા ઘણા પ્રોગ્રામ એવા છે જે કોમ્પ્યુટર વાયરસની વ્યાખ્યામાં આવતા નથી પણ કોમ્પ્યુટરને નુકસાન પહોંચાડે છે અને દૂષિત કરે છે જે આ છે કે કેટલાક પ્રોગ્રામ એવા હોય છે જે કોમ્પ્યુટર માટે નુકસાનકારક હોય છે જે ખરેખર વાયરસ ગણાતા નથી પરંતુ આવા વાયરસ સોફ્ટવેરમાં છુપાયેલા હોય છે જે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડિંગ વખતે પ્રસરે છે જેમાં એક છે માલવેર કે આ એક પ્રોગ્રામ ફાઇલ કે સૂચનાઓનો સમૂહ હોય છે જે ઉપયોગકર્તાની પરવાનગી વગર કોમ્પ્યુટરને નુકસાન પહોંચાડે છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણે કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરતા હોઈએ છીએ ત્યારે ફ્રી વેબસાઇટ ઉપર જતા રહેતા હોઈએ છીએ અનનોન વેબસાઇટ પર ત્યાંથી ધારો કે આપણે ક્રોમનું બ્રાઉઝર ડાઉનલોડ કરવું છે તો ગૂગલની વેબસાઇટ પરથી ન કરતા ડા બીજી કોઈ વેબસાઇટ પર ડાયરેક્ટ એની લિંક શોધી દઈએ છીએ અને ડાઉનલોડ કરીએ છીએ તો આવા પ્રોગ્રામોમાં એવી સ્ક્રિપ્ટ છુપાયેલી હોય છે કે જે ખરેખર તે સાચો પ્રોગ્રામ હોતો નથી પરંતુ તે ઇન્સ્ટોલ કરતાં જ આપણા કોમ્પ્યુટરમાં માલવેર દ્વારા આ એના દ્વારા જે પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવામાં આવેલા હોય અથવા લિંક કરેલા હોય તે આપણા કોમ્પ્યુટરમાં આપોઆપ ઇન્સ્ટોલ થઈ જતા હોય છે સિક્રેટલી અને આપણને ખબર પણ હોતી નથી કે આ પ્રોગ્રામો ઇન્સ્ટોલ થાય છે પછી જ્યારે આપણે કોમ્પ્યુટર ફરીથી ચાલુ કરીએ અથવા તો એ ઇન્સ્ટોલ થયા બાદ ચાલુ કરીએ ત્યારે ખબર પડે કે જે મૂળ પ્રોગ્રામ સાચો પ્રોગ્રામ છે કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ થયો નથી પણ બીજા બીજા પ્રોગ્રામો ઇન્સ્ટોલ થયા છે ઘણી વાત એવું પણ બને કે ક્રોમ બ્રાઉઝર કોઈ બીજી વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી જે સંક્રમિત થયેલ છે માલવેર દ્વારા તે આપણે કોમ્પ્યુટરમાં આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ તો જ્યારે કોમ્પ્યુટરમાં આપણે ક્રોમમાં સર્ચ કરીએ છીએ ત્યારે અમુક વખત એવું હોય છે માલવે દ્વારા જે સર્ચ એન્જિન હોય એનું જે હાઇજેક કરવામાં આવેલું હોય છે એટલે આપણે કોઈ સર્ચ માહિતી કરીએ તો જે સર્ચ એન્જિન એમને બનાવેલું હોય અથવા કોઈ બીજી વેબસાઇટ પર રીડાયરેક્ટ થાય છે અને આપણો ડેટા ત્યાં સ્ટોર થાય છે અને રીડાયરેક્ટ થઈને આપણને માહિતી પહોંચાડી છે બીજું છે સ્પાઈવેર આ એક એવો પ્રોગ્રામ છે જે આપણા કોમ્પ્યુટરની માહિતી ભેગી કરી અન્ય જાહેરાત કરતી કંપની અને રસ ધરાવતા વ્યક્તિને પહોંચાડવા માટે આપણા કોમ્પ્યુટરમાં ડાઉનલોડિંગ વખતે પોપ ઓપ વિન્ડોમાં કોઈ વિકલ્પ ક્લિક કરવાથી આવી જાય છે કે પહેલાં પણ વાત કરી કે કોઈ અનનોન વેબસાઇટ પર આપણે જઈએ છીએ તો કોઈ એડમાં આપણે લોગિન કરીએ છીએ કાં તો કોઈ વેબસાઇટ આપણે ઓપન કરીએ છીએ તો એવા પ્રોગ્રામો હોય છે જે ઓટોમેટિક આપણા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જાય છે અને ઇન્સ્ટોલ થઈ જાય છે સાયલેન્ટલી આપણને ખબર પણ હોતી નથી સ્પાયવેરમાં એવું હોય છે કે આ પ્રોગ્રામ એકવાર કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ થઈ જાય પછી આપણી જે પણ માહિતી કીબોર્ડ દ્વારા લખાણ લખીએ કોઈ સર્ચ કરીએ કોઈ પ્રોગ્રામ ખોલીએ તો એ પ્રોગ્રામ કેટલા મિનિટ સુધી ખુલ્લો છે આપણે માહિતી સર્ચ કરી છે ઇન્ટરનેટ તો કઈ કઈ માહિતી સ્ટોર કરી લે છે આપણે ઈમેલ ખોલીએ છીએ તો એમાં આઈડી પાસવર્ડ નાખીએ છીએ તો જે કી કોમ્પ્યુટર દ્વારા આપણે પ્રેસ કરીએ તે પણ આ સ્પાયવેરમાં ઓટોમેટિક કી લોકર દ્વારા સેવ થતી રહે છે અને આ માહિતી અમુક અંત અંતરે અમુક ટાઈમ પછી બાર કલાકે ચોવીસ કલાકે કાં તો આપણે ઇન્ટરનેટ ચાલુ કરીએ ત્યારે જે આનો હાઈજેકર હોય હેકિંગ કરવાવાળો એની સુધી એના સર્વરમાં આપણો માહિતી જે સ્ટોર થયેલો એનો ડેટા પહોંચી જાય છે અને આ રીતે માહિતીની ચોરી કરવામાં આવે છે ત્રીજું છે વોમ આ એક એવો પ્રોગ્રામ છે જે સુધારા વધારાની જગ્યાએ વારંવાર પોતાની વધુ નકલો બનાવતો જાય છે અને કોમ્પ્યુટર ધીમું પડી બંધ થઈ જાય છે કે આ પ્રકારનો એક સોફ્ટવેર પ્રોગ્રામ છે જે શું થાય છે કે આપણે કોમ્પ્યુટરમાં કોઈ સ્ક્રિપ્ટ લખેલી હોય તો તેમાં ઓટોમેટિક સુધારા કરી નાખે છે પોતાના ડુપ્લિકેટ બનાવે છે અને ઘર એ કોમ્પ્યુટરને કાર્ય કરવા દેતું નથી જેને પરિણામે કોમ્પ્યુટર ધીમું અને બંધ થઈ જાય છે આ ફોટોમાં આપણે દેખી શકીએ છીએ કે વોર્મ દ્વારા અને ટ્રોજન હોર્સ દ્વારા સંક્રમિત થયેલા ફાઇલની વોર્નિંગ આપણને બતાવવામાં આવે છે ચોથું છે ટ્રોજન હોર્સ આનો મુખ્ય ઉદ્દેશ હુમલાખોરોને ગુપ્ત માહિતી પહોંચાડવાનો છે જે કોમ્પ્યુટર લોગિંગ કરી યુઝરનેમ પાસવર્ડ વગેરે ચોરી કરી અન્ય વ્યક્તિને પહોંચાડી દે છે આપણે વાત કરી કે જે હુમલાખોરો હોય છે હેકિંગ કરવાવાળા એ આ રીતે વાયરસ દ્વારા સંક્રમિત થયેલા કોમ્પ્યુટરનો માહિતી ચોરી કરે છે અને તે આપણા યુઝરનેમ પાસવર્ડ વગેરેની ચોરી કરી જે અન્ય વ્યક્તિઓ હોય જેમને માહિતી જોતી હોય તેમને પહોંચાડી દે છે જેને સેલિંગ કરે છે અને પૈસા મેળવે છે ત્યારથી બ્રાઉઝર હાઈ ચેક કર આ એક એવો પ્રોગ્રામ છે જે બ્રાઉઝરની ગોઠવણી બદલી અન્ય વેબસાઇટ ચાલુ કરી દે છે તેમજ ડિફોલ્ટ હોમ પેજ સર્ચ પેજ વગેરે બદલી નાખે છે આપ આકૃતિમાં જોઈ શકો છો કે બ્રાઉઝર હાઈચેકમાં શું હોય છે કે આપણે હોમ પેજ કોઈક આપણે ક્રોમ બ્રાઉઝર યુઝ કરતા હોઈએ ધારો કે તો તેમાં આપણે હોમ પેજ તરીકે ગૂગલનું પેજ સેવ કરીએ છીએ સર્ચ માં ગૂગલ સેવ કરીએ છીએ તો આ બ્રાઉઝર માં શું થાય આપણે માહિતી સર્ચ કરીએ છીએ નવી ટેબમાં કાં તો ગૂગલ સર્ચમાં તો એ ગૂગલ સર્ચમાં સર્ચ ન થતા હાઈ હાઈજેકરો દ્વારા જે સર્ચ એન્જિન બનાવેલ હોય તેના પર રીડાયરેક્ટ થાય છે અને આપણને માહિતી પહોંચાડે છે ઘણી વખત એ અનનોન પર્સનને ખબર પડતી નથી કે આ શું થઈ રહ્યું છે પણ આ પ્રકારનો પ્રોગ્રામ દ્વારા આપણને માહિતી મળે છે કે બ્રાઉઝર હાઈજેક થઈ ગયેલું છે જેમાં ઘણી વખત એવું થાય છે કે વેબસાઇટ બ્લોક પણ કરી દે છે અને આપણે સારો એન્ટીવાયરસ વાપરતા હોઈએ તો અન નોન વેબસાઇટ પર જઈએ ત્યારે આ પ્રકારની વેબસાઇટ બ્લોક બ્યુટી ટ્રોજન હોર્સ આ પ્રકારની વોર્નિંગ દ્વારા આપણને એન્ટીવાયરસ માહિતગાર કરે છે કે આ વેબસાઇટ પર જાવ નહીં જો આપ આ એક્સેસ કરશો તો આપણા કોમ્પ્યુટરને ટ્રોજન હોર્સ દ્વારા સંક્રમિત થવાનો ભય રહેલો છે ત્યારબાદ જોઈએ કે આ વાયરસ ચેપથી બચવાના ઉપાયો કયા કયા છે કે એક વખત તો આપણે કોમ્પ્યુટર વાયરસથી સંક્રમિત થઈ ગયું કાં તો આ બીજા જે હાઈજેકરોથી સંક્રમિત થઈ ગયું તો એનાથી બચવા માટે શું શું કરવું જોઈએ તો એક છે એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ એટલે આપણે કોઈ સારા એન્ટીવાયરસ આપણા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવો જોઈએ જે રિયલ ટાઈમ પ્રોટેક્શન આપણને પૂરું પાડે કે આપણે કોઈ યુએસ બી એક્સેસ કરતા હોઈએ પેન ડ્રાઈવ અથવા તો કોઈ ઓનલાઈન વેબસર્ચ કરતા હોઈએ તો આપણને રિયલ ટાઈમ વાયરસોથી પ્રોટેક્શન આપે અને ઘણી વખત એવું હોય છે કે કોમ્પ્યુટર વાપરનાર વ્યક્તિ કોમ્પ્યુટર એક્સપર્ટ હોતા નથી તો તેને ઓછી માહિતગાર હોય છે આના વિશે તો એવું પણ કહી શકાય કે કોઈ કોમ્પ્યુટર અધિકૃત કર્મચારી હોય તેની સહાય મેળવી શકે છે કોઈ સંસ્થામાં ત્યારબાદ છે સલામત મોડ સેફ મોડનો ઉપયોગ કરી કોમ્પ્યુટરને રીબૂટ કરવું સલામત મોડ પર કામ કરવાથી નકારાત્મક ફાઇલોને દૂર કરવામાં મદદ મળે છે કારણ કે તે ખરેખર ચલાવવામાં આવતી નથી અથવા આ મોડમાં સક્રિય થતી નથી એટલે કે સેફ મોડનો ઉપયોગ કરવો જોઈએ આપણી ઓએસ આપણે ઇન્સ્ટોલ કરેલી હોય વિન્ડોઝ ટેન કે ઇલેવન એટ તો ઘણી વખત વાયરસથી આપણું કોમ્પ્યુટર સંક્રમિત થઈ ગયેલું હોય છે આપણને ખબર પડે છે કે આ વાયરસથી સંક્રમિત થઈ ગયેલું છે પરંતુ તું એન્ટી વાયરસ એને રિમૂવ કે ડિલેટ કરી શકતો નથી કારણ કે આ વાયરસ એક્ટિવ થઈ ગયેલું હોય છે તો આવા વખતે આપણે કોમ્પ્યુટર સેફ મોડમાં ચાલુ કરવું જોઈએ સેફ મોડમાં ચાલુ કરતી વખતે અમુક પ્રોગ્રામો જ ચાલુ થાય છે બીજા બધા પ્રોગ્રામો અનવોન્ટેડ પ્રોગ્રામો ચાલુ થતા નથી ત્યારે સેફ મોડમાં આપણે આ વાયરસને કાં તો કોઈ દૂષિત પ્રોગ્રામને સરળતાથી ડિલીટ કરી શકે છે ત્યારબાદ છે અસ્થાયી ફાઇલોને ડિલીટ કરવી આ અભિગમ વાયરસ સ્કેનિંગ પ્રક્રિયાની ઝડપી બનાવવામાં મદદ કરે છે કે આપણે કોમ્પ્યુટરમાં અસ્થાયી ફાઇલો અને સ્થાયી પ્રોગ્રામ જેનો આપણે ઘણા સમયથી યુઝ ના કરતા હોઈએ અને આપણને બિનજરૂરી હોય તેવી માહિતી તેવો ડેટા આપણે કોમ્પ્યુટરમાં રાખવો જોઈએ નહીં તેને તરત જ ડિલીટ કરી દેવો જોઈએ જો ઓછો ડેટા હશે તો એન્ટીવાયરસ ઝડપથી સ્ટોર થયેલી ફાઇલોને સ્કેન કરી શકશે ત્યારબાદ છે ડિસ્ક ક્લિનઅપ ટૂલ કોમ્પ્યુટર પર તમારી હંગામી ફાઇલોને દૂર કરવામાં મદદ કરે છે એટલે કે આવી ટેમ્પરરી ફાઇલો બિનજરૂરી ફાઇલો છે તો તેને મેન્યુઅલી આપણે ડિલીટ ન કરવી હોય ટાઈમ બગડતો હોય તો ટાઈમ સેવ કરવા માટે આપણે ડિસ્ક ક્લૂન ડિસ્ક ક્લીનઅપ ટૂલ આવે છે જે ઘણા ફ્રી હોય છે જે ઘણા પૈસા આપીને આપણે ખરીદી શકીએ છીએ તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જે ટેમ્પરરી ફાઇલો અને અનવોન્ટેડ ફાઇલોને તરતથી રિમૂવ કરી શકે છે ત્યારબાદ છે એન્ટીવાયરસ પ્રોગ્રામ કોમ્પ્યુટરમાં દાખલ કરો તેની સાથે માલવેર સ્કેનર પણ ઇન્સ્ટોલ કરવું જોઈએ એન્ટીવાયરસ પ્રોગ્રામ ઘણી વખત એવો છે કે વાયરસનો જ સ્કેન કરે છે પરંતુ માલવેરને સ્કેન કરી શકતા નથી માલવેર કે આપણે વાત કરી કે વાયરસ એક એવો પ્રોગ્રામ છે જે પોતાની જાતે સ્પેડ થયો થતો રહે છે અને પોતાની કોપી બનાવતો રહે છે પણ માલવેર તે હાઇજેકર દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવે છે અથવા અનવોન્ટેડ સાઇડ વડે આપણા કોમ્પ્યુટરને સંક્રમિત કરેલ છે જે પ્રોગ્રામ સ્કિપ્ટ હોય છે જે આપણા પ્રોગ્રામ જેવી જ હોય છે અને ઓટોમેટિક આપણા કોમ્પ્યુટરને સ્કેન સંક્રમિત કરે છે તો તેના માટે વાલવે સ્કેનર પણ ઇન્સ્ટોલ કરવું જોઈએ ત્યારબાદ છે સ્કેન ડિસ્ક યુટિલિટીનો ઉપયોગ કરવો જોઈએ જેથી ખરાબ સેક્ટર તથા ફાઇલ ફોલ્ડર વગેરેની માહિતી જાણી શકાય ઘણી વખત એવું હોય છે કે આપણે યુએસ બી પેન ડ્રાઈવ યુઝ કરતા હોઈએ કોઈ હાર્ડ ડિસ્ક યુઝ કરતા હોઈએ તો તેમાં બુટ સેક્ટર ખરાબ થઈ જાય છે તો આ વખતે સ્કેન ડિસ્ક યુટિલિટી જે આપણા વિન્ડોઝ ઓએસ છે જેમાં ઇનબિલ્ટ પણ આવે છે અને બીજી પ્રોગ્રામોનો ઉપયોગ પણ કરી શકીએ છીએ તેના વડે જે સેક્ટરોમાં એરર આવેલા હોય તેને આપણે રિપેર કરી શકીએ છીએ અને ફિક્સ કરી શકીએ છીએ ડેટા ગુમાવ્યા વગર ત્યારબાદ છે કોમ્પ્યુટરમાં હાર્ડવેર અને નેટવર્ક માટે ફાયરવોલ ચાલુ રાખવી એટલે કે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોઈએ તે નેટવર્કમાં ફાયરવોલ ચાલુ રાખવી જોઈએ તેથી કોઈ અનવોન્ટેડ ક્લાયન્ટ અથવા હેકર આપણના કોમ્પ્યુટરને એક્સેસ ન કરી શકે અને અનવોન્ટેડ ફાઇલ આપણા કોમ્પ્યુટરમાં દાખલ ન કરી શકે ત્યારબાદ છે એન્ટીવાયરસ તથા એન્ટી માલવેર સોફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ આજે આપણે વાત કરીએ આગળ ઇન્ટરનેટમાં ને બદલે એચ પ્રોટોકોલનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે આપણે પહેલાં ઇન્ટરનેટ પ્રોટોકોલમાં જોઈ શક આપણે માહિતી મેળવી હતી કે ઇન્ટરનેટ કે ઉપયોગ કરતી વખતે વેબ વેબ્રાઉઝર દ્વારા એચ ટીટીપીને બદલે એચ એસ સિક્યુરિટી લેયર પ્રોટોકોલ છે જે તેનો ઉપયોગ કરવો જોઈએ કે આવી જે એચ એસ વડે જે પ્રોટોકોલનું પાલન કરતી હોય વેબસાઇટ તેવી જ વેબસાઇટ આપણે ઓપન કરવી જોઈએ ત્યારબાદ છે ક્લાઉડ એન્ટીવાયરસનો ઉપયોગ કરવો દાખલા તરીકે પાંડા ક્લાઉડ એન્ટીવાયરસ ક્રાઉડ સ્ટ્રાઇક બેબી ડિફેન્સ નેટ કોમોડો ગ્રુપ અથવા બીજા છે બીજા ઘણા પ્રોગ્રામો છે જેવી રીતે છે સ્ક્યુકિલ વાયરસ ઓનલાઈન સ્કેનિંગ વર્ક કરી પ્રોગ્રામ ડાઉનલોડ કરવા જોઈએ એટલે કે પણ પ્રોગ્રામ આપણે ડાઉનલોડ કરીએ ત્યારબાદ તેને સ્કેન કરવા જોઈએ ત્યારબાદ ઇન્સ્ટોલ કરવા જોઈએ હવે જોઈએ સોફ્ટવેર સુરક્ષા ચાલક પદ્ધતિ અનુવાદ કે અન્ય સોફ્ટવેર કાર્યક્રમો માટે હંમેશા મૂળ સોફ્ટવેર જ વાપરવા જોઈએ આવા સોફ્ટવેર માટે વધુ પૈસા ચૂકવવા પડશે પરંતુ તેઓ વિશ્વસનીય હશે કે કંઈ તકલીફ થાય તો બદલી શકાય તેવા હશે એટલે કે આપણે કોઈ સોફ્ટવેર પ્રોગ્રામ કોમ્પ્યુટરમાં જ્યારે વાપરીએ છીએ ત્યારે જે પર્ટિક્યુલર તેનો પ્રોપિટ રાઇટર હોય કે એમએસ ઓફિસના આપણે પોગ્રામ આવે છે તો આવા પ્રોગ્રામ ફ્રી વર્ઝન ના યુઝ કરતાં તેનું ઓથેન્ટિક વર્ઝન ઉપયોગ કરવું જોઈએ ત્યારબાદ કોમ્પ્યુટરને બંધ કરવા માટે જરૂરી પગલાં લીધા પછી જ વિનિયોગ બંધ કરો જેથી ફાઇલો વગેરે ખરાબ ન થઈ જાય જો તમે તમારો પોતાનો વિનિયોગ બનાવ્યો હોય તો તેના અમેલ માટે ગુપ્ત સંકેતની જોગવાઈ રાખો ગુપ્ત સંકેત ટાઈપ કરતી વખતે સ્ક્રીન પર દેખાય નહીં તેની કાળજી રાખવી જોઈએ એટલે કે એવો પાસવર્ડ આપણે એન્ટર કરતા હોઈએ ત્યારે તે ગુપ્ત સંકેતમાં ઓટોમેટિક ફેર્યો જાય તેવી વેબસાઇટનો ઉપયોગ કરવો જોઈએ પાસવર્ડ આપણે દેખી શકીએ તેવી વેબસાઇટનો ઉપયોગ કરવો ન જોઈએ ત્યારબાદ છે નેટવર્ક સુરક્ષામાં નેટવર્ક તંત્રમાં તે વધારે સારી સુરક્ષાની જરૂર પડે છે કારણ કે આવી પરિસ્થિતિમાં ભૌતિક સુરક્ષાના માપદંડો પણ નકામા બની જાય છે નેટવર્કમાં કોણ તમારી માહિતી ક્યાંથી મેળવી રહ્યું છે તે જાણવું અઘરું હોય છે લેનમાં મોટે ભાગે એક સર્વર હોય છે જે નેટવર્કમાંથી સર્વ ભાગે માહિતી પોતાની પાસે રાખે છે એટલે કે નેટવર્ક સુરક્ષામાં સર્વર એવી જગ્યાએ મૂકવું જોઈએ અથવા સર્વરનો ઉપયોગ કરતી વખતે વાઈફાઈનો યુઝ ન કરતાં ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરવો જોઈએ અને સર્વરમાં ઓથેન્ટિક પ્રોગ્રામ રાખવા જોઈએ જેથી અનવોન્ટેડ પર્સન આપ તેનો એક્સેસ ન કરી શકે અથવા લોગ આઈડી આપવું જોઈએ દરેક ક્લાયન્ટને જે લોગિન આઈડી વડે જ સર્વર સાથે કનેક્ટ થઈ શકે ત્યારબાદ જોઈએ કે પ્રત્યારમાં ગ્રુપ સંકેત પસાર નહીં થાય તેની કાળજી રાખવી જોઈએ એટલે કે ગ્રુપ સંકેત આપણે જ્યારે એક્સેસ કરીએ છીએ સર્વરનો ત્યારે તે ઇન્ક્રિપ્ટેડ કી વડે ઇન્ક્રિપ્ટેડ મેસેજ વડે જ તેનો એક્સેસ થઈ શકે તે પ્રમાણે ગોઠવણી કરવી જોઈએ તો આ પ્રકરણના અંતે આપણે સમજ્યા કે આવા વાયરસથી બચવા માટે સોફ્ટવેર સુરક્ષા નેટવર્ક સુરક્ષા ઇન્ટરનેટ સુરક્ષા ક્લાઉડ કોમ્પ્યુટર વગેરે પર ધ્યાન આપવું બહુ જરૂરી છે અને કોઈ સંસ્થામાં કામ કરતા વ્યક્તિઓને પણ આપણે સુરક્ષા સુરક્ષા કેવી રીતે કરી શકાય અને દરેક સંસ્થામાં તે વધુને વધુ અગત્યની બાબત બનતી જાય તે માટે તેના માપદંડો નેટવર્કમાં કેવી રીતે વાયરસ પ્રસરણ થાય છે તેને સુરક્ષા માટે શું કરવું જોઈએ તેની વિશે પણ માહિતગાર કરવા જોઈએ તો આજનો આ વિડીયો જોવા બદલ આપ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આપણે ફરીથી એક નવા એકમ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપો ધન્યવાદ